ને ખૂબ જ ધ્યાને લેવું જરૂરી છે. ઘણા બધા લોકો હજુ પણ માસ્ક પહેરતા નથી ને તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જાળવતા નથી. બાગ બગીચા જુદા જુદા નગરો સોસાયટીઓમાં અનેક જગ્યાએ લોકો હજુ મોડી રાત સુધી સમૂહમાં જોવા મળે છે. બજારોમાં ગર્દી જોવા મળે છે. ખોટી અફવાઓ ન ફેલાવવી જોઈએ. હાલમાં કચ્છના કોરોનાનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે. દરરોજના આંકડા જોતા કચ્છમાં કોરોનાની ઝડપ વેગ ફેલાઈ રહ્યો છે. રવિવારે અનેક સ્થળો પર ભારે ભીડ જોવા મળે છે. કોરોના ફેલાતો અટકાવવા દરેકની ફરજ છે. 65 વર્ષની વ્યક્તિઓ તથા 10 વર્ષ સુધીના બાળકોને ઘરમાં જ રહેવું જોઈએ. 10 વાગ્યા પછી કર્ફ્યુ જાહેર થયો હોવા છતાં લોકો રોડ રસ્તા પર, માર્ગ પર, સોસાયટીઓમાં, નગરોમાં સમૂહમાં બેઠેલા જોવા પડે છે. લોકોને ઘરમાં સુરક્ષિત રહેવું જોઈએ. જરૂરી કામ સિવાય બહાર ન નીકળવું જોઈએ. શનિ રવિ લોકડાઉનની હવે જરૂરિયાત પણ સ્પષ્ટપણે દર્શાવાઈ રહી છે. કોરોનાના વધતા જતા સંક્રમણને હવે ખૂબ જ ધ્યાને લેવું જરૂરી છે. લોકો કોઈ વાત સમજવા તૈયાર નથી, પણ ઘણા બધા લોકો હજુ પણ માસ્ક પહેરતા નથી. આટલી બધી સરકારે જાહેરાતો કરી છે, આપણે અખબારમાં વાંચીએ છીએ, મીડિયામાં સાંભળીએ છીએ, ત્યારે માસ્ક પહેરવો અતિ જરૂરી છે અને આનું અવશ્ય પાલન કરવું જોઈએ. માસ્કથી આપણો ઘણો બધો બચાવ થાય છે. સોશિયલ ડિસ્ટન્સ પણ ઘણા લોકો જાળવતા નથી. સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પણ જરૂરી છે, માસ્ક પહેરવો પણ જરૂરી છે. આ બે આપણે જાળવીએને તો પણ આપણે કોરોનાના દર્દનો સારી રીતે આપણે સામનો કરી શકીએ એમ છે. જો તમે માસ્ક પહેરશો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવશો તો તમને કોરોના નહીં થાય. કારણ કે આ કોરોનાનો જે પણ વાયરસ છે એ નાકમાંથી પસાર થાય છે. જો આપણો માસ્ક નાક ઉપર બરાબર પહેરેલું હશે તો આપણો 100% બચાવ થશે. એટલે લોકોને મારી નમ્ર અપીલ છે કે માસ્ક અવશ્ય પહેરો અને સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સ છે એ આપણે અવશ્ય જાળવીએ. અત્યારે હું ઘણા બધા વિસ્તારોમાં જાઉં છું તો જોઉં છું, બગીચા છે, જુદી જુદી સોસાયટીઓ છે, જુદા જુદા નગરો છે, એમાં રાતના લોકો મોડે સુધી બેઠા હોય છે અને સમૂહ બેઠા હોય છે. આ ખરેખર યોગ્ય નથી. આ આપણા માટે ભયજનક પરિસ્થિતિ છે અને નુકસાનકારક છે. કારણ કે આપણે ભોગ બનશું અને બીજાને ભોગ બનાવશું. એટલે ખરેખર અત્યારે જે સોસાયટીઓ છે, નગરો છે, એ નગરો અને સોસાયટીઓના સંચાલકો છે એમને પણ મારી વિનંતી છે કે મહેરબાની કરીને તમારા નગરની અંદર જે રાત્રે લોકો બેસે છે, બાગ બગીચામાં બેસે છે, ઓટલે બેસે છે, બધા સમૂહ બેસે છે, એને જરૂરથી અટકાવો. નહીં અટકાવો તો તમારો નગર છે, તમારી સોસાયટી છે, એ પણ ક્યાંક ભોગ બનશે. એટલે સૌ પ્રથમ આ જરૂર છે કે ક્યાં પણ આપણે 4 જણા પણ ભેગા ન થઈએ અને રાત્રે તો બિલકુલ ભેગા ન થઈએ. રાત્રે 10 વાગ્યા પછી કર્ફ્યુ જાહેર કરેલો છે તો એનો આપણે અમલ નથી કરતા. આપણે રસ્તામાં દેખાઈએ, માર્ગોમાં દેખાઈએ, સોસાયટીઓમાં જ્યાં ત્યાં બેઠા હોઈએ, નગરોમાં બેઠા હોઈએ તો એ પણ યોગ્ય નથી. એમાં પણ આપણે ખરેખર સરકારશ્રીના જે કાયદા છે, નિયમ છે, એનું અવશ્ય પાલન કરવું જોઈએ એવી મારી લોકોને અપીલ છે. સાથે સાથે હાલમાં જોઈએ તો કચ્છમાં કોરોનાનું સંક્રમણ છે એ અતિ ઝડપથી વધી રહ્યું છે. એને કોણ રોકશે? આપણે બધા સાથે મળીને એને રોકવું પડશે. સરકારી તંત્ર, વહીવટીતંત્ર, પોલીસ તંત્ર એ ઘણી બધી મહેનત કરે છે, પણ લોકો હજુ પણ સમજતા નથી. લોકોને આ પરિસ્થિતિનું હજુ પણ ભાન નથી. લોકો સમજે, કારણ કે આ કોરોનાના કારણે આપણે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે. આજે આપણો દેશ કેટલો પાછળ ચાલ્યો ગયો છે આપણે જોઈએ છીએ. તો ત્યારે આ લોકોને મારી નમ્ર અપીલ છે કે મહેરબાની કરીને રાત્રે જે 10 વાગ્યાનો ટાઈમ છે એ મહેરબાની કરીને 10 વાગે ઘરે જઈને સૂઈ જાઓ. અત્યારે બાગ બગીચામાં જુઓ, મોટી ભીડ દેખાય છે. ઘણા જાહેર સ્થળો છે ત્યાં પણ લોકોની ભીડ દેખાય છે. રાતના લોકો ફરવા નીકળી પડે છે. આ ખરેખર યોગ્ય નથી. આ કોરોનાના સંકટ છે અત્યારે જે ચાલી રહ્યું છે એમાં આપણને આ પરિસ્થિતિ બહુ નુકસાન કરશે. લોકો આજે ઘણા બધા લોકો જોઉં છું તો માસ્ક છે એનો ઉપયોગ નથી કરતા, ડિસ્ટન્સ અંતર નથી જાળવતા, રાતના મોડે સુધી બાગ બગીચામાં બેઠા હોય છે, ક્યાંક પોતાના દોસ્તારો સાથે ફરવા નીકળી પડે છે. એ ખરેખર ન નીકળવું જોઈએ. આજે 65 વર્ષની ઉંમર છે જે લોકો વટાવી ગયા છે, એ 65ની વય વટાવી ચૂક્યા છે, એ લોકોને મારી નમ્ર અપીલ છે કે મહેરબાની કરીને ઘરથી બહાર ન નીકળો. કોઈ પણ જરૂરી કામ હોય ને તો એના સગાવાલા મારફતે પૂરું કરાવી લો, પણ ઘરથી બહાર ન નીકળો. એવી જ રીતે 10 વર્ષ સુધીના જે બાળકો છે એમને પણ ક્યારે પણ ઘરમાંથી બહાર ન કાઢો. આ કોરોના બહુ અતિ ભારે નુકસાન કરી રહ્યું છે. એટલે આપણે પોતાને સમજવું પડશે અને વાત ઘરે ઉતારવી પડશે. સાથે સાથે જે પણ આપણે આરોગ્ય ખાતું છે જિલ્લાનું, એ પણ આપણને જે સૂચનાઓ આપી રહ્યા છે
કે ગરમ ઉકાળો છે, અનેક ઔષધિ ભરપૂર જે ગરમ ઉકાળો છે એનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ. સાથે સાથે આયુર્વેદિક ગોળીઓ છે એનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ. ગરમ પાણી પીવું જોઈએ અને રાતના મોક્ષ લેવો જોઈએ, જે આપણે ગરમ વરાળ છે એ પણ નાક વાટે અવશ્ય લેવી જોઈએ. એ લેવાથી આપણને કોરોના ક્યારે પણ થતો નથી. આપણે ઘરમાં બેસીને આટલું તો જરૂર કરી શકીએ. તો લોકોને મારી નમ્ર અપીલ છે કે અત્યારે આ પરિસ્થિતિની અંદર આપણને સજાગ રહેવું પડશે અને આપણા શરીર સ્વસ્થ રહે, આપણામાં તંદુરસ્તી રહે, આપણને કોરોના ન થાય એના માટે આપણે જ જાગૃત બનવું પડશે અને એના માટે એના જે ઉપાયો છે એ પણ આપણે જ કરવા પડશે. કારણ કે અત્યારે ગુજરાતની અંદર, દેશની અંદર જે કેસો વધી રહ્યા છે, આપણે જોઈએ છીએ કે હોસ્પિટલોમાં જગ્યા નથી. હવે ગવર્મેન્ટ અને તંત્ર કેટલું કરશે? શું આપણી કોઈ ફરજ નથી? આપણી ફરજ છે કે આપણે પણ જે તંત્ર કરી રહ્યું છે, જિલ્લા વહીવટીતંત્ર કરી રહ્યું છે, એને આપણે સાથ સહકાર આપીએ, સહયોગ આપીએ. આજે મંદિરોમાં પણ ક્યાં પણ ભીડભાડ ન થવી જોઈએ. મંદિરો છે, મસ્જિદો છે, જે આપણા ધાર્મિક સ્થાનો છે ત્યાં પણ કોઈ પણ જાતની ભીડભાડ ન થવી જોઈએ. કારણ કે સરકારશ્રીએ દર્શન માટે ખુલ્લો મૂક્યા છે મંદિર, ત્યારે આપણને એની દર્શન કરવા જોઈએ. પણ ક્યાં પણ મંદિરોમાં પણ ભીડભાડ ન થવી જોઈએ. અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, હિન્દુ મુસ્લિમોના ઘણા બધા તહેવારો નજીકમાં આવી રહ્યા છે, ત્યારે પણ મારી સૌને અપીલ છે કે મહેરબાની કરીને ક્યારે પણ આપણે સમૂહમાં ભેગા ન થઈએ અને આવી ધાર્મિક જ્યારે બાબતો આવે, ધાર્મિક પ્રસંગો આવે, એ પણ જ્યારે ગવર્મેન્ટે સરકારે નક્કી કર્યું છે કે ક્યારે પણ સમૂહમાં ભેગા ન થવા જોઈએ, કારણ કે આ બધું આપણને નુકસાન કરે છે. તો મારી સૌ લોકોને માનવ જળ સંસ્થા વતી અને મારા વતી નમ્ર અપીલ છે કે કોરોનાનું સંકટ અને સંક્રમણ જ્યારે કચ્છ ઉપર વધી રહ્યું છે ત્યારે આપણે બધાએ સાવચેતીના પગલાં લઈએ અને સરકારી તંત્રને સહયોગ અને સાથ અને સહકાર આપીએ.